સમાચાર રાજકોટમાંથી કે જ્યાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો થયો છે. વર્તમાન પીઆઈ ડીએમ હિરપરાએ લાયસન્સ ઇસ્યુ કર્યું હતું. રેવેનાઇન પાસે લાયસન્સની કોપી સહિત પુરાવા છે જે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનના સંચાલક ધવલ ઠક્કરે 1 જાન્યુઆરીએ રિન્યુ અરજી કરી હતી. પીઆઈ હિરપરાએ રિન્યુ કરી આપ્યું હતું લાયસન્સ. ધવલ કોર્પોરેશનના નામે આ લાયસન્સ ઇસ્યુ થયું હતું. પીઆઈ હિરપરા સામે પગલા ન લેવાતા હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હજુ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે પીઆઈ હિરપરા. તો પીઆઈ હિરપરા સામે પગલા ન લેવાતા હવે અનેક સવાલો ઉભા થયા છે. અમારા સંવાદદાતા રોનક મજેઠિયા વધુ વિગત આપી રહ્યા છે. રોનક, પોલીસ વિભાગની વધુ એક બેદરકારી લાલિયાવાડી સામે આવી છે કે જ્યાં લાયસન્સ તે ઇસ્યુ કરી દેવામાં આવ્યું પણ તપાસ કરવામાં ન આવી, અને જો તપાસ એ સમયે કરવામાં આવી હોત તો આટલો મોટો અગ્નિકાંડ ન સર્જાયો હોત. હિના, જ્યારથી આ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ને જ્યારથી તપાસ ચાલી રહી છે ત્યારથી એક બાદ એક નવા ખુલાસાઓ છે થઈ રહ્યા છે, ને ક્યાંક ને ક્યાંક તમામ વિભાગોની કામગીરી છે તે પણ શંકાના દાયરામાં હેઠળ આવી રહી છે. આ ટીઆરપી ગેમ ઝોન જે ચાલી રહ્યું હતું તે ઘણા ડિપાર્ટમેન્ટની અંદર આવતું હતું, જેમ કે માર્ગ એન્ડ મકાન વિભાગ છે, મનપાની ટીપીઓ શાખા છે, ફાયર વિભાગ છે અને પોલીસ વિભાગ છે. આ તમામ વિભાગે પોતાની કામગીરી યોગ્ય રીતે નથી કરી, એટલે જ એટલો મોટો તે જે અગ્નિકાંડ છે તે સર્જાયો. જો એક પણ વિભાગે પોતાની કામગીરી નિષ્ઠાથી કરી હોત તો આ ટીઆરપી ગેમ ઝોનના માલિકો છે, ટીઆરપી ગેમ ઝોન સામે કાર્યવાહી થઈ હોત અને આ ટીઆરપી ગેમ અગ્નિકાંડ છે તે કદાચ ન સર્જાયો હોત અને 27 લોકો હોય છે કદાચ પોતાના જીવ ન ગુમાવ્યા હોત. અત્યારે જે વિગત સામે આવી રહી છે કે તે મુજબ જે ટિકિટ બુકિંગનું જે લાયસન્સ છે તે પોલીસ વિભાગમાંથી કટાવવાનું હોય છે અને દર વર્ષે તે લાયસન્સ છે તે રિન્યુ કરાવવાનું હોય છે. તો 2021માં, 2022માં, 2023માં, 2024માં તમામ વર્ષે અલગ અલગ પીઆઈ દ્વારા આ લાયસન્સને છે તે રિન્યુ કરવા માટેનો અભિપ્રાય છે તે પોલીસ વિભાગની લાયસન્સ શાખામાં આપવામાં આવ્યો હતો. આની પહેલાં જે પીઆઈઓ હતા જેમના દ્વારા રિન્યુ કરવામાં આવ્યું હતું, વીઆર પટેલ છે, એનઆઈ રાઠોડ છે, તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ જે પીઆઈ ધોળા છે અને પીઆઈ વણઝારા છે તેમની પણ બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ સામે કાર્યવાહી છે તે નથી કરવામાં આવતી, માત્ર પૂછપરછો થાય છે. અન્ય વિભાગના જે જો આરએમસીની વાત કરવામાં આવે, માર્ગ એન્ડ મકાન વિભાગની વાત કરવામાં આવે, તમામ વિભાગમાં જેની અંડરમાં આવે છે તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, પરંતુ કેમ પોલીસ વિભાગમાં હજી સુધી કોઈ પણ સામે ફરિયાદ નથી નોંધાઈ, કોઈપણની કેમ ધરપકડ નથી થઈ, એફઆઈઆર પણ નથી નોંધાઈ, માત્ર પૂછપરછો જે કરવામાં આવે છે. અત્યારના જે વર્તમાન પીઆઈ છે તેમણે પણ 2024માં આ લાયસન્સ છે તે રિન્યુ કરવા માટેનો અભિપ્રાય લાયસન્સ શાખાના પીઆઈને આપેલો હતો, અને આ જે કોપી છે લાયસન્સના જે રિન્યુની તેમાં ખાસ ઉલ્લેખ છે કે ગત વર્ષમાં જો કોઈ એ પ્રકારની બાબતો આ ટીઆરપી ગેમ ઝોનમાં બની હોય તે જોઈને અભિપ્રાય આપવો હતો. ગત વર્ષે એટલે કે 2023માં આ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી તે કેમ ધ્યાનમાં ન આવ્યું, તે કેમ પીઆઈએ વર્તમાન પીઆઈ છે હિરપરા તેમણે ધ્યાનમાં ન લીધું તે સૌથી મોટો સવાલ છે, ને આ બાબતે આ પ્રકારના જે લાયસન્સો રિન્યુ કરવાના હોય છે તે બાબતે એક ચર્ચા એવી પણ થઈ રહી છે ને અનેકવાર સામે આવતું હોય છે કે પોલીસ વિભાગ હોય કે પછી કોર્પોરેશનનો ટીપીઓ વિભાગ હોય કે ફાયર વિભાગ હોય તમામ જગ્યાએ રૂપિયા ખવડાવાતા હોય છે અને રૂપિયા આપીને જ આ પ્રકારના લાયસન્સો છે તે રિન્યુ થતા હોય છે, તે કાઢી આપવામાં આવતા હોય છે. શું પીઆઈ હિરપરાએ પણ કોઈ પણ પ્રકારની આર્થિક લેવડ દેવડ કરીને આ લાયસન્સ રિન્યુ કર્યું હતું તે સૌથી મોટો સવાલ છે. કેમ હજુ સુધી હિરપરાની પણ પૂછપરછ છે તે નથી કરવામાં આવી, તેમની અટકાયત નથી કરવામાં આવી, તેમની ધરપકડ નથી કરવામાં આવી, અને હજુ સુધી એક પણ પોલીસ કર્મી સામે એફઆઈઆર નથી થઈ. જે રીતે તમે વિગતો આપી રહ્યા છો હવે પીઆઈ સામે પગલા લેવાશે કે નહીં તેના પર નજર રહેશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે વધુ એક ખુલાસો થયો છે. ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવામાં મુખ્ય રોલ રાહુલ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. જી હા, રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશન વ્યવસાય સાથે જોડાયેલો છે. રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળીને ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થયાની શક્યતા છે. પોલીસ દ્વારા એફએસઆર રિપોર્ટની હવે રાહ જોવાઈ રહી છે. લોખંડ કરતાં એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે. રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે. તમારા સંવાદદાતા રોનક વધુ વિગતો આપી રહ્યા છે, તેઓ જોડાયેલા છે. રોનક, રાહુલ રાઠોડ કે જેને આ સમગ્ર સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું, એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો, લોખંડનો ઉપયોગ ન કરવામાં આવ્યો, આ મોટી બેદરકારી સામે આવી રોનક.
હિના, અત્યાર સુધી આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો તેના 6 જેટલા માલિકોના એફઆઈઆરમાં નામ હતા, તેમાંથી 5 જેટલા માલિકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં યુવરાજસિંહ સોલંકી છે, કિરીટસિંહ જાડેજા છે, ધવલ ઠક્કર છે અને રાહુલ રાઠોડ છે. અત્યારે આ તમામ લોકોની ધરપકડ છે તે અત્યારે કરી લેવામાં આવી છે અને તેમાં અલગ અલગ લોકો છે તેના અલગ અલગ રોલ હતા. ધવલ ઠક્કર છે તેના નામે આખું આ લાયસન્સને તે બધું ચાલતું હતું, અને જે રાહુલ રાઠોડ છે તેનો પરિવાર છે તે ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવી રહ્યું છે. તેમના કાકા છે જે વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા, તેમને પણ પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને અત્યારે આખો પરિવાર છે તે ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાની વાત છે તે સામે આવી રહી છે. અને સૌથી મોટી વાત સૂત્રો તરફથી એ સામે આવી રહી છે કે આ ટીઆરપી ગેમ ઝોન આખો ખડકાયો, કોઈ પણ પ્રકારનું પાકું બાંધકામ હતું, કોન્ક્રીટનું કોઈ પણ પ્રકારનું બાંધકામ નહોતું, માત્ર એક સ્ટ્રક્ચર છે તે ઊભું કરવામાં આવ્યું હતું અને તેમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવાની વાત છે તે અત્યારે સૂત્રો તરફથી સામે આવી રહી છે. અને અત્યારે જે વાત મળી રહી છે તે મુજબ એલ્યુમિનિયમ ધાતુ છે તે લોખંડ કરતાં જલ્દી છે તે પીગળી જાય છે અને એટલે જ આ આગ છે તેણે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખું ટીઆરપી ગેમ ઝોન છે તેનું સ્ટ્રક્ચર છે તે બળીને ખાક થઈ ગયું, તે બળીને પળવારમાં આખું ટીઆરપી ગેમ ઝોન છે તે બળી ગયું. એટલે હવે પોલીસ દ્વારા એફએસએલ રિપોર્ટની રાહ છે તે જોવાઈ રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ એ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ આ લોખંડની ધાતુનો ઉપયોગ ન કરવામાં આવ્યો, કેમ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો, તે સૌથી મોટો સવાલ છે. હવે રાહુલ રાઠોડ ઉપર પણ કઈ પ્રકારની કાર્યવાહી થઈ છે, શું તેના ઉપર કોઈ અલગ પ્રકારની કલમ ઉમેરવામાં આવે છે કે કેમ, જે જોવું મહત્વનું રહેશે. પરંતુ અનેક બેદરકારીઓ છે તે વારંવાર માલિકોની સામે આવી રહી છે, વિભાગોની અલગ અલગ જે વિભાગો જોડાયેલા છે તેની પણ સામે આવી રહી છે અને આવનારા સમયમાં કયા પ્રકારના પગલાઓ લેવાય છે, કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. બિલકુલ, રોનક જોવાનું એ રહેશે કે પીઆઈ હીરપરા ઉપર ક્યારે પગલાં લેવામાં આવે છે અને જ્યારે એલ્યુમિનિયમનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા, હવે માત્ર એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.